અબડાસા તાલુકાના નલિયા ગામે ગીતા દૂધ ડેરીના સંચાલકની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી. નલિયા મધ્ય ગીતા ડેરીના સંચાલકની દાદાગીરીને લીધે દૂધ લઈ આવતા ફેરિયાઓને ત્રાસનો સામનો કરવો પડે છે. તેમને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપ ઉઠી રહ્યા છે. 9:30 વાગ્યા પછી ડેરી પર દૂધ લેવામાં આવતું નથી અને પૈસા પણ સમયસર આપવામાં આવતા નથી અને વધારે કંઈ બોલે લોકો તો પોલીસનો ડર બતાવી તેમને દબાવવામાં આવે છે તેવા આક્ષેપો લોકોએ કર્યા છે. અને દૂધ આપવા આવતા ગ્રાહકોને ફેટના ભાવ પૂરતા આપવામાં આવતા નથી અને કેટલો ફેટ દૂધમાં છે તે પણ જણાવવામાં આવતું નથી. અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં સંચાલકે પોતાની જ મનમાની કરે છે અને ભેળસેળ કરીને દૂધનું વેચાણ કરે છે જેથી યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, કચ્છ. મારું નામ ઇન્દ્રજીત સિંહ જાડેજા છે. હું ઉત્તિવાનનો રહેવાસી છું. હું લગભગ અહીંયાથી 6 થી 7 વર્ષથી દૂધ ભરાવું છું. બરાબર, અમારી કાંઈ માથાકૂટ નથી, કારણ કે ખાલી હું 9 વાગે દૂધ દેવા આવ્યો અહીંયા ડેરીએ. મને લોકો એમ કહેવામાં આવે છે કાલથી તારું દૂધ ન લઈ આવતો, તારું દૂધ અમે નહીં રાખશું. અને મારા પાછળ જે 9 વાગ્યા પછી 10 વાગ્યા સુધી મારા કંઈ બીજું ઉતાર્યું છે જે હું હમણાં રજૂ કરી, એ 10 વાગ્યા જે દૂધ લઈ આવે છે એ લોકોનું દૂધ એ લોકો રાખે છે અને મારું દૂધ નથી રાખતા. અને 10 વાગ્યા સુધી મેં જે દૂધ ભેગું થાય આ બીએમસી છે, આમાં દૂધ આટલું આખું દિવસ પડ્યું હોય કે આ રીતે આપણે બીએમસીની અંદર જે દૂધ પડ્યું છે એ 10 વાગે દૂધ આ ઠંડુ આખો દિવસ કરી અને રાતના સેન્ટર ઉપર એ લોકોના કેનમાં 5-5 લિટર ટાઢું દૂધ મિક્સ કરી અને એ મોકલી આપે છે અને સેન્ટરમાં દે છે. સેન્ટરવાળાને મેં ફોન કર્યો તો સેન્ટરવાળા પણ મને કોઈ અધિસ્થિતિ કહે છે, એની કોલ રેકોર્ડિંગ મારા કરીને પડી છે, ભાઈ તમે અહીંયા સેન્ટર ઉપર અહીંયા આવો તમારા પોઈન્ટ ઉપર અને અહીંયા જે બીએમસીમાં દૂધ રાખે છે તાડું અને મારું દૂધ નથી રાખતા તો એ લોકોએ કંઈ જવાબ મને ન દીધો. અને આ લોકો એમ કહે છે કે તારું દૂધ કામથી ન લઈ આવતો, તમને જેને ફરિયાદ કરવી એને કરી દો, કોઈ વાંધો નથી. અને તાડું દૂધ અમે જે ગમે એમ દઈએ એ તમને તમારામાં જોવામાં આવતું નથી, અમે દૂધ દોડી નાખીએ ભલે અને તમારે થાય એ કરી લેજો. જેમ તેમ અશબ્દ મારી સામે વ્યવહાર કરે છે, કારણ કે આજકાલ મને 6 વર્ષથી હું દૂધ દઉં છું છતાં મારું દૂધ રાખવામાં આવતું નથી. અને બીએમસી અને અમને એમ કહેવામાં આવે છે કે તમે જો ફ્રીજનું દૂધ અમને એમ ગ્રાહક તરીકે સમજાવવામાં આવે છે કે તમે જો તાજું દૂધ લઈ આવશો તો કાયદેસરની કાર્યવાહી થશે અને 3 મહિના સુધી તમને જામીન નહીં મળે, તમે ગુનેગાર કહેવાશો. તો આ લોકો ગુનેગાર નથી, કાકાજીનું દૂધ ભેગું કરી જે એમના પોતાના અંગતના જે છે એનું દૂધ રાખવામાં આવે 10 વાગે પણ અને અમને 8:30 વાગે બેસણ આપવામાં આવે છતાં અમે 9 વાગે પહોંચી ગયા હતા. ગાડી નીકળી થઈએ ખાલી 5 જ મિનિટ હું લેટ થયો હતો તો મારું 5 મિનિટનું દૂધ ન લીધું. અત્યારે 30 લિટર દૂધ હું આ વિડીયોની સામે દોરું છું, હમણાં તમે જોઈ શકશો કે આ 30 લિટર દૂધ હું આ પટમાં રેડી નાખું છું, કારણ કે મારું દૂધ કોઈ કામનું નથી. આ મને આજનું એટલે મારા 1000 રૂપિયાનો ખર્ચો 1000-1500 રૂપિયા મારા માથે પડ્યો છે.